कालुपार स्वामीनारायण मंदिर 200 वर्ष पूर्ण थता अमदावाद में विशेष पर्व उत्सव आयोजन करवामां आव्युं। जे उत्सव में देश विदेश सत्संगीओए भाग लीधो हतो। स्वामीनारायण मंदिर 200 वर्ष पूर्ण थया छे। आ अवसरे योजायेला उत्सव में सत्संगीओ सहित श्रद्धाळुओ अकल्पनीय बनी रह्या हता। विशेष पर्व उत्सव की उजवणी कालुपुर स्वामीनारायण मंदिर 200 वर्ष पूर्ण थता उजवणी विश्वभर में लाखों श्रद्धालुओ हाजर रहा। नर नारायण देव ना दर्शन थी वातावरण बन्यु भक्तिमय। पर्व की पूर्णाहुति प्रसंगे युवानों माटे खास संदेश। कालुपुर स्वामीनारायण मंदिर 200 वर्ष पूर्ण थता गुरुकुल परिवार अने सत्संगियों द्वारा खास पर्वनु आयोजन करवामां आव्यु। आ पर्वमां उपस्थित रहेला गादीपति कौशल प्रसाद आचार्य तेमज तेजेंद्र प्रसाद जीए आजनी युवा पेढ़ी ने खास संदेश आप्यो। तन मन धन तो बधाय के पण समयनो योगदान आपी अने दरेक जन अहीं एकत्रित संतो हरिभक्तो थया छे એ સમયના યોગદાનને કોઈ પૈસાની જોડે તુલના થઈ શકે એમ નથી। મહારાજ એકવાર સભા ગુજરાતમાં હતા અને કાઠી દરબારો આગળ બેઠા હતા, એમાં સોમનાથ આચાર્યે પછડી ઓળીને મહારાજનું ધ્યાન કરવાનું શરૂ કર્યું। તો પર્વની ઉજવણી પાછળનો હેતુ સમજાવતા ભવિષ્યના ગાદીપતિ લાલજી મહારાજે પણ સુંદર આશીર્વચન કહ્યા। નારાયણ દેવના 200 વર્ષની ઉજવણી સાથે સાથે જે આવનારા 200 વર્ષ એને સાચવી રાખવા માટે છે। સંપ્રદાયનો ઇતિહાસ અને ખાસ કરીને કાલુપુર મંદિરના નિર્માણથી લઈને અત્યાર સુધીનો ઇતિહાસ જોઈએ તો દરેક નાનામાં નાના હરિભગતનું યોગદાન આ મંદિર માટે રહ્યું છે। લાલજી મહારાજની વાતથી પ્રભાવિત થઈને ગાદીપતિ કૌશલ પ્રસાદ આચાર્યજી તેમને ભેટી પડ્યા હતા અને ખુશી વ્યક્ત કરી હતી। એક સપ્તાહ સુધી ચાલેલા આ પર્વમાં ભગવાન નર નારાયણ દેવના દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં સત્સંગી ભાઈઓ અને બહેનો જોડાયા હતા। તો આ પર્વ ઉત્સવ નિમિત્તે વિશેષ 250 કુંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને 1100 જેટલા યુગલ એટલે ગૃહસ્થાશ્રમી બેસી અને યજ્ઞ કર્યો। એમાં 300 બ્રાહ્મણ હતા અને આ યજ્ઞનો મેઇન ઉદ્દેશ એવો રાખેલો કે અત્યારે વર્તમાન સમયમાં એક કોવિડની મહામારી નો હેતુ હતો, સાથે સાથે અત્યારે જે વૈશ્વિક રીતે એક યુદ્ધની એક પરિસ્થિતિ સર્જાણી છે એમાં પણ કંઈક સારું પરિણામ આવે એના માટે દૈવી શક્તિઓને એના માટે વૈદિકના મંત્રો સાથે એક શાંતિ યજ્ઞ ટાઈપનું એક પણ અને બેજ રાખેલો છે કે આવો પર્વ ઉત્સવ છે તો આપણું તો સારું થાય પણ દુનિયાના બધા લોકોનું સારું થાય એવો પણ બેજ રાખવામાં આવ્યો છે। અદ્વિતીય ઉત્સવ છે, આવો જોયો નથી ને કદાચ ફ્યુચરમાં થાય નહીં મારા લાઈફ ટાઈમ, એટલે હું બહુ ભાગ્યશાળી માનું છું કે મને આ અવસર મળ્યો આવવા માટે। મેસેજ કે એને નરનાદેવની નિષ્ઠા વધારવાનો, આઈ થિંક દેટ્સ ધ મેઇન મેસેજ કે નરનાદેવ નિષ્ઠા રાખીને લાખો માણસો જે ભેગા થયા હતા પણ એટલું સ્મૂધલી જે આખું આ જે આયોજન જે રન થયું અને એ પણ સ્વયંસેવકોના જે સેવાના કારણે એ બલિદાન જે એમનો સમયનો બલિદાન એમની મહેનત જે છે તો એ વસ્તુ આમ જોવા જેવી છે અને જાણવા યોગ્ય છે। 27 ફેબ્રુઆરી થી 5 માર્ચ સુધી આ પર્વ ઉત્સાહની ઉજવણી કરવામાં આવી। 7 દિવસ માટે યોજાયેલા આ પર્વ ઉત્સવમાં રોજે રોજ જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશ વિદેશથી આવેલા શ્રદ્ધાળુએ આ પર્વમાં હાજરી આપીને ધન્યતા અનુભવી હતી। કેમેરામેન કૃણાલ રાણા સાથે વિશાલ મહેતા, મંતવી ન્યૂઝ, અમદાવાદ।